આજે આપણે બનાવી છે ઉપમા. તેના માટે લીધી છે એક વાટકી સોજી, બે ડુંગળી, ત્રણ મરચાં, સ્વાદ અનુસાર નમક પડાવવા અને થોડાક અડદના દાણા તથા મીઠો લીમડો અને આ હિંગ તો ખરી. પહેલાં રાઈ અને હિંગનો વઘાર કરીને ડુંગળી, મરચાં અને અડદ મૂકી કાઢ્યા છે અને એની અંદર એક વાટકી સૂજી લઈને એને ધીમા તાપે શેકી લીધી છે. આપણે જોઈ લો, પહેલાં આ ડુંગળી, મરચાં બધું શેકાય છે. અને એની સુગંધ પણ સુંદર આવી રહી છે. જો આ સોજી છે, આપણે ઉત્તમ સોજી સારી આવે છે એ લીધું છે અને એક વાડકી જેટલી આપણે એને જે આપણે સાતળી છે એ વઘારમાં જ આપણે સોજી નાખીને હલાવી દઈશું ને, સહેજ ઉરાશ પડતી થાય એ રીતે આપણે એને શેકી કાઢી છે. ચાલો મારી સાથે આપણે શેકી કાઢીએ થોડી સોજી. થોડુંક મીઠું સ્વાદ અનુસાર નાખી દઈશું અને બીજી બાજુ ગેસ પર પાણી ગરમ કરવા મૂકેલ છે. નમક ડાલા, લગભગ અડધા ગ્લાસ જેટલું પાણી ગરમ થઈ રહ્યું છે અને ખાટી છાશ પણ આપણે જોઈશે. આ નમક જે આપણે સાઈડમાં લોટામાં મૂકી રાખી છે. આ મારા વ્લોગમાં એકદમ ઇઝી રીત છે અને દેશી સ્ટાઇલ છે ને તરત જ ઇન્સ્ટન્ટ ઉપમા બની જાય છે. શેજી શેકામાં આવી છે, સરસ સુગંધ પણ આવી રહી છે. જો આ નજીકથી બતાવું તમને, સુંદર સોજી શેકાઈ રહી છે. હવે આપણે એને ગરમ પાણી અંદર નાખીશું અને ગેસ ફાસ્ટ જ રાખીશું એટલે તરત જ પાણી શેકાઈને સોજી પણ ફૂલી જશે તરત જ. તમે લીલા વટાણા અને ગાજર નાખીને વેજીટેબલ ઉપમા પણ બનાવી શકો છો. પાણી બળી જશે, પાણી બળે ત્યાં સુધી હલાવવાનું એકદમ છૂટું થવું જોઈએ. પાણી બળી ગયું છે મિત્રોને, આપણે નાખી છે ખાટી છાશ. આપણે સ્વાદ અનુસાર છાશ નાખી શકીએ. જુઓ, થઈ ગઈ છે આપણી ઉપમા તૈયાર. ગાર્નિશિંગ કરે કહીએ છે કે આંખ કો નહીં પાયા તો મોહ કો કેસે ભાયેગા. તો જુઓ, તૈયાર સુંદર રીતે થઈ ગઈ છે આપણી આ ઉપમા. લાઈક કરજો મિત્રો.